नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 7 गुजराती विषयना वीडियो टास्कमां हूँ आप सबनो स्वागत करू छु। मित्रों आज आप जोवाना छे काव्य पंदर ग्राम माता कवि छे कलापी साहित्य प्रकार छे खंड काव्य। तो विद्यार्थी मित्रों आ काव्य की थोड़ी समझ आपणे मेळवी चुक्या छे, હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આ કાવ્ય સમજી લેશું। ગુજરાતીની ચોપડી સાથે રાખો, ગુજરાતીની બાકી નોટ પણ તમે સાથે રાખો, જેથી કરીને જે શબ્દાર્થ હું બોર્ડ ઉપર લખું એ તમે મારી સાથે સાથે નોટમાં લખતા રહો। તો આપણે જોઈએ જ્યાંથી બાકી છે ત્યાંથી આ કાવ્ય। બીજું પ્યાલું ભરી દેને હજી છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું। પેલા યુવાને કીધું કે બીજું પ્યાલું મને ભરી દે, હજી મને તરસ છે, તૃષા એટલે તરસ, કે મને હજી બીજું પ્યાલું ભરી દે, મને હજી તરસ છે, એમ કહીને પેલું પાત્ર યુવાને માતાના હાથમાં આપ્યું, પેલી માતાના હાથમાં આપ્યું ને એવું કીધું કે મને હજી બીજું પ્યાલું ભરી દે, મને તરસ છે, એટલે તમે શેરડીના રસથી આ પ્યાલું ભરી આપો। હવે મંદાકારના છંદમાં કાપી 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 ફરી ફરી અરે કાતડી સે લડીની એકે બિંદુ પણ રસતણો કે મહાવા પડે ના, શું ગોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી મોકતી સે લડીમાં। કીધું કે કાપી કાપી ફરી ફરી અરે કાતડી સે લડીની, શેરડીની સાંઠો, શેરડીનો જે સાંઠો છે એ ફરે ફરી વારંવાર કાપે છે ચપ્પુથી છુરી વડે, એકે બિંદુ પણ લસતણ કે મહાવા પડે ના, પણ હવે એકે બિંદુ, બિંદુ એટલે ટીપો, પણ એક પણ ટીપો હાવા એટલે હવે, પણ એક પણ ટીપો હવે કેમ પડતો નથી, હવે શેરડીની કાતરી કાપે છે, શેરડી કાપે છે, પણ શેરડીમાંથી રસનો એક પણ ટીપો પડતો નથી। શું કોપ્યો કે પ્રભુ જ પરે, કોપ્યો એટલે ગુસ્સે થયો, આંખમાં આંસુ લાવી, પેલી માતા જે છે, ગ્રામ માતા જે છે, પેલી માતા એ વિચારે છે કે શું પ્રભુ મારા પર ગુસ્સે થયા, શું ઈશ્વર મારા પર ગુસ્સે થયા, આવું વિચારીને આંખમાં આંસુ આવી ગયા ગ્રામ માતાના। બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેરડીમાં, શું ભગવાન મારા પર કોપ્યો છે, શું ભગવાન મારા પર ગુસ્સે થયા છે, એવું જાણીને પેલી ગ્રામ માતા ફરીથી છુરી વડે શેરડીને કાપે છે। અનુષ્ટુપ છંદ, રસહીન ધણા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી, કહે છે કે રસહીન ધરા થઈ છે, રસહીન ધરા થઈ છે, રસહીન ધરા એટલે પૃથ્વી, જે પૃથ્વી ધરા એટલે પૃથ્વી, થઈ એટલે થઈ, દયાહીન દયા વગરનો, નૃપ રાજા, માતા રડે છે અને કહે છે કે શું આ ધરતી રસ વગરની થઈ ગઈ છે, દયાહીન થયો નૃપ, આ રાજા, નૃપ એટલે રાજા, શું રાજા દયા વગરનો થઈ ગઈ છે, રાજો દયા વગરનો થઈ ગયો છે, નહીં તો ના બને આવું, નહીં તો આવું ન જ થાય, બોલી માતા ફરી રડી, આવું બોલીને માતા ફરીથી રડે છે, કહે છે કે આ ધરતી શું રસ વગરની થઈ ગઈ છે,
રાજા દયા વગરનો થઈ ગઈ છે થઈ ગયો છે નહીં તો આવું બને નહીં ક્યારે નહીં બને વસંત વિકા છે એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણી પગ પડી ઉઠીને કહે છે એ હું જ છું રૂપ મને કર પાપ બાઈ એ હું જ છું રૂપ મને કર માફ ઈશ ઈશ ઈશ્વર એવું સુનતા ચમકી ગયો ને આવું સુનતા તો ચમકી ગયો રાજા આવું સુનતા ચમકી ગયો માતા તણે પગ પર ઉઠીને કહે છે માતાના પગમાં પડીને પછી ઉઠીને કહે છે એ હું જ છું ધ્રુપ મને કર માફ બાઈ હે બાઈ એ હું જ રાજા છું એ હું જ રાજા છું તું મને માફ કર એ હું જ છું ધ્રુપ મને કર માફ ઈશ હે ઈશ્વર હું એ જ રાજા છું જેને આ લોકોનું ખરાબ ઈચ્છ્યું છે ખરાબ ઈચ્છું છે મનમાં આ વિશે આ લોકો વિશે મારી ખરાબ ભાવના હતી તો હે ઈશ્વર મને હવે તું માફ કર સાધુ વિપરીત છંદમાં પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું આ લોકો સૌ દ્રવ્યમાન નથી છે એ રાજા કહે છે કે જ્યારે હું આ મીઠો શેરડીનો રસ પીતો હતો ત્યારે જ મેં મનમાં ધારેલું હતું કે આ લોકો સહુ દ્રવ્યમાન નથી છે એવી ધરા છે આ લોકો ખરેખર ખૂબ ધનવાન છે એવી ધરતી અહીંની છે આ લોકો ખૂબ ધનવાન છે એવી ધરતી અહીંની છે છે જો એ મુજ ભાગ કઈ નહીં સમો તે હું વધારું હવે જે હું કર લઈ રહ્યો છું આ લોકો પાસે એ કરમાં હું વધારો કરી દઉં એ કર હું આ લોકો પાસે વધારે લઉં એ પૈસા હું આ લોકો પાસે વધારે લઉં શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં તો શા માટે આ લોકો વધારે ધનવાન છે તો ધનવાન હોવાને કારણે જો આ લોકો ધનવાન છે તો શા માટે આ લોકો પાસેથી હું વધારે પૈસા ન લઉં વધારે કર ન લઉં આવું મેં મનમાં વિચાર્યું હતું એમ પેલા રાજા પેલા ગ્રામ માતાને પેલી માતાને કહી રહ્યા છે ઇન્દ્ર વજ્રા રસે હવે દેવરી પાત્ર બાઈ પ્રભુ કૃપાએ નકીએ ભરાશે સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માત્ર માંગુ પાત્ર વાસણ પાત્ર કેવાસણ કીધું કે રસે હવે દે ભરી પાત્ર બાઈ હે બાઈ હવે આ પાત્ર આ વાસણ રસથી તું ભરી દે પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે ઈશ્વરની કૃપાથી નક્કી આ ભરાઈ જશે સુખી રહે બાઈ સુખી રહો છો તમે બધા જ સુખી રહો હે બાઈ તું પણ સુખી રહે અને તમે બધા સુખી રહો તમારી તો આશીષ માત્ર માંગુ આશીષ એટલે આશીર્વાદ મને તો માત્ર તમારી પાસેથી આશીર્વાદ જ જોઈએ છે તમારી તો માત્ર આશીષ જ માંગુ આશીર્વાદ જ માંગુ છું
વસંતી ની કથા પ્યાલો ઉપાડી ઉભી શેલડી પાસ માતા છુરી વતી છરી ચકા કડી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા બોળો વહે રસ અહો ચલકા વિપ્યાલુ પછી પેલી સ્ત્રીએ પેલી બાઈએ પ્યાલું લીધું પવાલો લીધો અને શેરડીની પાસે ઊભી રહી છુરી વતી છરી જ કાકડી એક કાપી ચપ્પુ લઈને છુરીથી જરાક જ એક કાકડી કાપી ત્યાં તો શું થયું તો શેર છૂટી રસની ભરી પાત્ર દેવા પેલી આ શેરડીના સાંટા સાંઠામાંથી શેરડીની કાકડીમાંથી તો બરોબર રસની ધાર છૂટવા લાગી અને એ રસની ધાર છૂટી અને રસની ધારથી આખું પ્યાલું ભરાઈ ગયું બહોળો વહે રસ પુષ્કળ બહોળો બહોળો એટલે પુષ્કળ બહોળો બહોળો એટલે પુષ્કળ અને પુષ્કળ વહે રસ એમાંથી ખૂબ જ રસ વહેવા લાગ્યો અને એ પુષ્કળ રસ વહ્યો શેરડીના સાંઠામાંથી શેરડીની કાતડીમાંથી અને આખું પ્યાલું છલકાઈ ગયું આખું પ્યાલું ભરી ગયું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ગ્રામ માતા કાવ્ય તો ગ્રામ માતા કાવ્ય અહીં પૂર્ણ થાય છે બોર્ડ ઉપર જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ તમે પાકી નોટમાં લખી નાખજો તો આ કાવ્ય પૂરું થયું છે એની સાથે જ આ કાવ્યનો અભ્યાસ સ્વાધ્યાય તમારે પાકી નોટમાં લખવાનો છે તો આવતા વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો અસ્તુ